नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनो स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। 15 दिवस पहला सड़गी उठेलू मकान परिवार ने सेवाभावी युवा ने तैयार करी आपता परिवार में खुशी। भरूच जिला भाजपा ने युवा मोर्चा द्वारा जरूरियातमंद लोगों ने हैप्पीनेस किट नु वितरण करायु। भोलाव ग्राम पंचायत नी हद में सोमनाथ महादेव मंदिर ना पटांगण में जरूरियातमंद लोगों ने वितरण। अंकलेश्वर खाते बिराजमान मांडवेश्वर महादेव मंदिर खाते शिवलिंग ने भातना पिंड थी ढांकी पूजन अर्चन करवामां आवे छे। હાલમાં ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં એક ગરીબ પરિવારનું ઘર બળીને ખાક થઈ ગયું હતું। 15 દિવસ પહેલા સળગી ઉઠેલું મકાન પરિવારને એક સેવાભાવી યુવાને તૈયાર કરી આપતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી। આ પહેલા પણ બીકે પટેલ કોરોના કાળ દરમિયાન પણ ગરીબોની વારે આવ્યા હતા અને તેઓએ અનેક સેવાઓ પૂરી પાડી હતી। બીકે પટેલ અવારનવાર નાના બાળકોને રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જાય છે અને એ નાના બાળકોને આનંદદાયક તેમજ ખુશીલનો માહોલનો અનુભવ કરાવે છે। ભરૂચનો એક યુવાન કે જે હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બનીને રહેતો હોય છે, તે જ યુવાન એ ગરીબ પરિવારના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે। ભરૂચના અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી પાસે 15 દિવસ પહેલાં દીવાની જ્વાળાએ આખું મકાન લપેટમાં લીધું હતું અને ગરીબ પરિવારનું આખું મકાન બળીને ખાક થઈ ગયું હતું। સાથે ઘર વખરી પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી। પરિવાર બહાર ગામથી પરત ફરી પોતાના ઘરે આવતા ઘર બળીને ખાક થઈ ગયું હતું। આ જોઈ તેઓના માથે આપ તૂટી પડ્યું હોવાનો અનુભવ થયો હતો। સમગ્ર મકાન બળીને ખાક થઈ ગયું ત્યારે પરિવાર પોતાના રાખ બની ગયેલા મકાન પાસે માથે હાથ દઈને બેઠા હતા। તે વેળાએ નજીકમાં રહેતા વિશાલભાઈ નામના એક વ્યક્તિએ આદિવાસી પરિવારને મદદરૂપ થવાનું વિચાર્યું અને વિશાલભાઈએ જરૂરિયાતમંદ લોકોની હંમેશા પડખે રહેતા બીકે પટેલનો સંપર્ક કર્યો અને તેઓને મકાન સળગી ગયું તે અંગેની સંપૂર્ણ માહિતી આપી અને આ પીડિત પરિવારની હિંમત બીકે પટેલે આપી અને કહ્યું, દિવાળી પહેલાં તમારું મકાન તમને તૈયાર મળશે। બસ 15 દિવસમાં તાબડતોબ મકાનનું રિનોવેશનનું કામગીરી કરી પરિવારને પોતાનું મકાન પરત આપ્યું અને દિવાળીએ ગરીબ પરિવારના જીવનમાં અજવાળું પાથરવાનું કામ બીકે પટેલે કર્યું છે। માનવી માનવ થાય તો સારું આ શીર્ષકને સાર્થક કરતા બીકે પટેલ આવનાર સમયમાં ગરીબોની વારે આવતા રહેશે। બોલું, મારા છોકરાનું બધું હલકી ગયેલા છે ઘર સાહેબ। તમે વિશાલભાઈના પાસ ગઈ, વિશાલભાઈ બીકે ભાઈ મળીને મારા છોકરાને ઘર બનાવીને ઓકે કરી લખી, ઓકે કરીને આપી દીધા। એને લાખ લાખ શુક્રિયા, એને બાલ બાચાર ભગવાન સારું રીતે રાખે। મારા છોકરાને બધું બનાવીને આપી દીધા। અયોધ્યાનગર ઝૂંપડપટ્ટીમાં રમેશભાઈના ઘરે આગ લાગવાના કારણે દીવાથી આગ લાગેલી, તે બદલ મેં બીકેભાઈને સંપર્ક કર્યો તો બીકેભાઈ એમને બાંહેધરી આપી કે દિવાળી પહેલાં એમનું ઘર થઈ જશે, જય મહાદેવ। અને રમેશભાઈને કીધેલું કે બાંહેધરી આપેલી કે તમારું ઘર ઓકે કરીને આપીશું। તો ઘર બળી ગયા પછી શું શું મદદ કરી, એમાં શું શું તમે નવું બનાવ્યું? એમાં અમે પતરા, કલર, થોડુંક ચણતર કરી આપ્યું, ઘરના કપરા વાસણ બધું જ આપ્યું, છોકરાઓને દિવાળીનું બધું જ આપેલું છે અમે લોકોએ। કેટલા ફેમિલી રહે છે અમારે? લોકો 3 છોકરા છે અને 2 ફેમિલીની દાદી છે। ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકોને હેપીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકો દિવાળીનું પર્વ સારી રીતે મનાવી શકે તે માટે ખાણીપીણી સહિત સામગ્રીઓ મળી હેપીનેસ કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જેના પગલે જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળું પાથરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે કોરોના નહીવત થતાં તમામ તહેવારો અને ઉત્સવો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ પણ સહયોગ આપી જરૂરિયાતમંદ લોકોને હેપીનેસ કીટનું વિતરણ કરી તેઓની ખુશીમાં સહભાગી બન્યા છે, જેમાં ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામ પંચાયત પાસે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં નાના બાળકોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે હેપીનેસ કીટના વિતરણ કરવાનું આયોજન ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ પરિવારના જીવનમાં દિવાળી તાણે અંધારું પથરાયું હતું તેવા જરૂરિયાતમંદ લોકોના ચહેરા ઉપર સ્મિત પથરાય અને દિવાળી પર્વ શાંતિથી અને ધૂમધામથી ઉજવી શકે તે માટે મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવતા જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરના અને શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કારોબારી સભ્ય યુવરાજસિંહ પરમાર સહિત પંચાયતના સભ્યો તેમજ નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા આજરોજ ભોલાવ ગામમાં આવેલ
सोमनाथ महादेव मंदिर पटांगण में नाना बाळकोने एक हैप्पीनेस किटनु वितरण करवानो कार्यक्रम राखवामां आव्यो छे। आ हैप्पीनेस किट में स्वीट फरसाण बेकरी प्रोडक्ट केक फ्रूटी वगैरह जेवी नाना बाळकोने खुश करी सके ए प्रमाणेनी वस्तुओ राखवामां आवी छे। मित्रों दिवाळीनो खरो अर्थ जरूरतमंद लोकोना घरे प्रकाशरूपी सुखाकारी पहोंचाड़वानो छे। एज हेतुने सार्थक करवा भारतीय जनता पार्टी अने युवा मोर्चा द्वारा आ हैप्पीनेस किटनु वितरण जरूरतमंद बाळकोने करवामां आव्युं छे। गुजरात में एकमात्र अंकलेश्वर तपोभूमि खाते बिराजमान मांडवेश्वर महादेव मंदिर खाते शिव भक्तों द्वारा शिवलिंग ने भातना पिंडथी ढांकीने पूजन अर्चन करवामां आवे छे। तपोभूमि एवं अंकलेश्वर नगरना सिद्ध टेकरी रामकुंड खाते मांडव ऋषिना तपथी प्रसन्न थई भगवान शिव स्वयंभू रीते शिवलिंग स्वरूपे बिराज्य हता। भगवान शिवना मांडवेश्वर महादेव मंदिर खाते काळी चौदस निमित्ते विशेष कार्यक्रमनुं आयोजन करवामां आवे छे। अहीं 12 ज्योतिर्लिंगमांनुं एक एवा उज्जैन महाकालेश्वर महादेवजीनी विशेष पूजा रूपे काळी चौदस निमित्ते જેમ ભાતના પિંડથી ઢાંકી દેવામાં આવે છે તે જ રીતે ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિત્તે બપોર બાદ ભગવાન શંકરના શિવલિંગને ભાતના પિંડથી શાસ્ત્રોક્ત વિધિ સાથે ઢાંકી દેવામાં આવ્યા હતા અને તેના દર્શન અને આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। દિવસ છે આજે કે જ્યાં આગળ માતાજી માનવેશ્વર મહાદેવજી છે ત્યાં આગળ એમની ઉપર કોઈ વિચારવામાં આવે છે કોઈ રીતે ખાના ખૂબ ચલાવવામાં આવે છે ખાના ખૂબ ચલાવીને આજે અમે એવો એ સંદર્ભમાં ચાલવું છે કે માનવેશ્વર ઋષિ જ્યારે સાક્ષી થઈને એમને ફાંસી પર ચડાવવામાં આવેલા એ આપણા હિન્દુના કાળી ચૌદના દિવસે કાશી વિશ્વનાથ અને અંકલેશ્વરમાં
માંડેશ્વર મહાદેવના મંદિર ઉપર પાંચના ભેટ ચડાવવામાં આવે છે. દરેક વ્યક્તિએ મિત્રોની મોક્ષ ગતિની પ્રાપ્તિ માટે સાંજના 5 થી 8 દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે. 8 વાગ્યા પહેલા આપણા મિત્રોની મોક્ષ ગતિની પ્રાપ્તિ માટે દર્શન કરો. સામાન્ય રીતે નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ ગોલ્ડન બ્રિજનો ખૂબ ઓછો ઉપયોગ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં દિવાળી પર્વ નિમિત્તે બપોરના સમયે 2 મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા 5 કરતાં વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આજે તારીખ 25 ઓક્ટોબરના દિવાળી પર્વના દિવસે બપોરના સમયે ગોલ્ડન બ્રિજ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતના બનાવની વિગત જોતા ગોલ્ડન બ્રિજ ખાતે આજે બપોરના સમયે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે 5 કરતાં વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં હજ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે હજ કમિટીના અધ્યક્ષપદ ઇકબાલ સૈયદ ચૂંટાઈ આવતા મુસ્લિમ સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં હજ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે હજ કમિટીના અધ્યક્ષપદે ઇકબાલ સૈયદ ચૂંટાઈ આવતા મુસ્લિમ સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. અમદાવાદ વિસ્તારના જાણીતા સમાજસેવક અને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલ સૈયદ તાજેતરમાં હજ સમિતિના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે કેટલા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા હજ કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં હજ કમિટીના પ્રમુખ તરીકે ઇકબાલ સૈયદ ચૂંટાઈ આવ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે જ્યારે હજ કમિટીના સભ્યો અંગે ગુજરાત સરકારે યાદી જાહેર કરી તે જ દિવસે લોકપ્રિય સિટી ચેનલ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે હવે હજ કમિટીના અધ્યક્ષપદે ઇબ્રાહીમભાઈ સૈયદ ચૂંટાઈ આવશે, અને સિટી ચેનલની આ આગાહી સાચી સાબિત થઈ હતી. સામાન્ય રીતે દિવાળી પર્વ બાદ બીજા દિવસે નવા વર્ષની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વખતે સૂર્યગ્રહણ હોવાના કારણે એક દિવસ આડો છે, જેના પગલે નવા વર્ષની શરૂઆત 27 તારીખને બુધવારથી થશે. આજે તારીખ 25 ઓક્ટોબરના રોજ વહેલી સવારથી જ ભરૂચ પંથકમાં પ્રકાશના પર્વ એવા દીપાવલી પર્વની ઉજવણીનું વાતાવરણ છવાઈ ગયું હતું. અસત્ય પર સત્યના વિજય એવા દીપાવલી પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ લોકોમાં જણાઈ રહ્યો હતો. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના પગલે દીપાવલી પર્વની ઉજવણી થઈ શકી ન હતી. હવે જ્યારે કોરોના મહામારી નિયંત્રણમાં છે ત્યારે લોકો હવે મુક્તપણે દીપાવલી પર્વના તમામ તહેવારો અને દિવાળીનો પર્વ ખૂબ આનંદ અને ઉમંગના વાતાવરણમાં ઉજવી રહ્યા છે. ખાસ નોંધપાત્ર બાબત તો એ છે કે હાલમાં પણ મંદી અને મોંઘવારીનું વાતાવરણ જણાઈ રહ્યું છે. સાથે જ ફટાકડા હોય કે ઝબુકિયા લાઇટની સિરીઝ હોય કે કપડાં કે પગરખા હોય, મીઠાઈ હોય, આ બધી જ ચીજવસ્તુઓના ભાવમાં 20-25% જેટલો ભાવ વધારો હોવા છતાં લોકો ખૂબ જ હોંશભેર આ તમામ ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે, જે દર્શાવે છે કે લોકોમાં દિવાળી પર્વની ઉજવણી અંગે આગવો ઉત્સાહ અને ઉમંગ છે. ઇસ્માઇલ મીઠાઈવાળાની મીઠાઈ એટલે ઉત્તમ ક્વોલિટીની ખાતરી. 30 વર્ષ કરતાં વધુ વર્ષોથી પોતાની આગવી ખ્યાતિ ધરાવે છે. ભરૂચના મીઠાઈના બજારમાં વર્ષોથી એકસરખી ક્વોલિટી જાળવતા ઇસ્માઇલ મીઠાઈવાલાના ગ્રાહકો આજે પણ સંતોષ વ્યક્ત કરે છે. કિફાયતી ભાવ અને ઉત્તમ ગુણવત્તા એ ઇસ્માઇલ મીઠાઈવાલાનો મુદ્રાલેખ હોવાનું ગ્રાહકોની દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે. અમારી દુકાન ઇસ્માઇલજી મીઠાઈ સેન્ટર, 30 વર્ષથી અમે આ મીઠાઈનો ધંધો કરીએ છીએ. જુમ્મા મસ્જિદ પારસીવાડમાં અમારી દુકાન છે. કોરોના પછી આજે 2 વર્ષ પછી સારો ધંધો છે. અમારા ત્યાં 15 વેરાયટીની મીઠાઈ મળે છે. અફસી હલવો, અંજીર હલવો, ઘેવર મળે છે, મલાઈ ઘેવર, સુતરફીની, ચોકલેટ હલવો. અમારું પ્રખ્યાત છે મૈસૂર ને ઘેવર, મલાઈ ઘેવર એ અમારું દિવાળી પર પ્રખ્યાત છે. ને આ વખતના ભાવ અમે નોમિનલ જ રાખેલા છે. બીજા દુકાનો કરતા અમારા ભાવમાં થોડુંક વેરિએશન કમ જ મળશે. ને વેચાણ હમણાં કોરોના કરતાં થોડું સારું છે. 2 વર્ષ કોરોનાના કરતાં આ વખતે થોડું સારું વેચાણ છે. 2 વર્ષ પછી કોરોના પછી મીઠાઈનું મહત્વ વધુ છે, એટલે અમે ઇસ્માઇલભાઈ દિવાળીના દિવસે ઇસ્માઇલભાઈ દીધા મીઠાઈ લેવા આવ્યા. એમની આ ઘેવર બહુ સારી વસ્તુ છે. અપમાન હલવો પણ જ્યારે મહેમાનો અમારા ઘરે આવે છે ત્યારે અમે એમને મીઠાઈ તરીકે આવકાર કરીએ છીએ, અમારી દુકાન ઇસ્માઇલજી મીઠાઈ સેન્ટર, 30 વર્ષથી અમે આ મીઠાઈનો ધંધો કરીએ છીએ. જુમ્મા મસ્જિદ પારસીવાડમાં અમારી દુકાન છે. કોરોના પછી આજે 2 વર્ષ પછી સારો ધંધો છે. અમારા ત્યાં 15 વેરાયટીની મીઠાઈ મળે છે. અફસી હલવો, અંજીર હલવો, ઘેવર મળે છે, મલાઈ ઘેવર, સુતરફીની, ચોકલેટ હલવો. અમારું પ્રખ્યાત છે મૈસૂર
ને ઘેવર, મલાઈ ઘેવર એ અમારું દિવાળી પર પ્રખ્યાત છે. ને આ વખતના ભાવ અમે નોમિનલ જ રાખેલા છે, બીજા દુકાનો કરતા અમારા ભાવમાં થોડુંક વેરિએશન કમ જ મળશે. ને વેચાણ હમણાં કોરોના કરતાં થોડું સારું છે, બે વર્ષ કોરોનાના કરતાં આ વખતે થોડું સારું વેચાણ છે. બે વર્ષ પછી કોરોના પછી મીઠાઈનું મહત્વ વધ્યું છે, એટલે અમે ઇસ્માઈલભાઈ દિવાળીના દિવસે ઇસ્માઈલભાઈ ત્યાં મીઠાઈ લેવા આવ્યા છે. એમની આ ઘેવર બહુ સારી વસ્તુ છે, અપમાન હલવો પણ. હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાંથી એક કિશોરી ગુમ થઈ છે. આ કિશોરી અંગે કોઈને જાણકારી હોય તો હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં સુહા બેગમ મકબૂલ હુસેન પ્રાંતિજવાળા નામની કિશોરી ગુમ થઈ છે. આ કિશોરી તારીખ 19 ઓક્ટોબરના બુધવારે સવારે આશરે 9 કલાકે શાળાએ જવા નીકળી હતી. તે હજી સુધી પરત ફરેલ નથી. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરવામાં આવેલ છે. આ યુવતી અંગે કોઈને કોઈ પણ જાણકારી હોય તો તે અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ અથવા તો મોબાઈલ નંબર 98 98 1 59 0 53 99 0 48 75 76 70 70 430 53 531 પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. બે વર્ષ કોરોના મહામારીના સમયગાળામાં દિવાળી પર્વની ઉજવણી કરી શકાઈ ન હતી, તેથી આ વર્ષે ખૂબ આનંદ અને ઉમંગ સાથે નગરજનો દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષે પ્રકાશના પર્વ એવા દિવાળીના પર્વને વર્ષનો અંતિમ દિવસ ગણવામાં આવતો હોય, દિવાળી બાદના દિવસને નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે તારીખ 26મીના મંગળવારના રોજ સૂર્યગ્રહણ હોવાના પગલે નવા વર્ષની શરૂઆત તારીખ 27 ઓક્ટોબરના બુધવારથી થશે, જેથી સાલમુ બારકનો અત્યંત લોકપ્રિય અને લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાનો પર્વ તારીખ 27 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. અત્રે નોંધવું રહ્યું કે 26 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ હોવાના કારણે ભરૂચ જિલ્લાના મોટાભાગના મંદિરો ભક્તો માટે બંધ રહેશે એમ વિવિધ મંદિરોના કરતા હર્તાઓએ જણાવ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. 15 દિવસ પહેલા સળગી ઉઠેલું મકાન પરિવારને સેવાભાવી યુવાને તૈયાર કરી આપતા પરિવારમાં ખુશી. ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકોને હેપીનેસ કીટનું વિતરણ કરાયું. ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જરૂરિયાતમંદ લોકોને વિતરણ. અંકલેશ્વર ખાતે બિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવલિંગને ભાતના પીંડથી ઢાંકી પૂજન અર્ચન કરવામાં આવે છે. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.